આ વખતનું 15મું બ્રિક્સ શિખર સંમેલન આવતીકાલ 22 ઓગસ્ટથી સાઉથ આફ્રિકાની અધ્યક્ષતામાં આયોજિત થવા જઈ રહ્યું છે. આ સંમેલન 22-24 ઓગસ્ટ સુધી ચાલશે, જેમાં ભાગ લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ રવાના થશે. આ સંમેલનમાં ભારત અનેક મુદ્દાઓ પર ફોકસ કરશે, જેમાં આર્થિક સુરક્ષા હિત સર્વોપરી રહેશે. આર્થિક સહયોગ, ખાદ્ય સુરક્ષા, સદસ્ય દેશોને એકબીજાના સુરક્ષા હિતોનું સન્માન અને આતંકવાદ વિરુદ્ધ એક અવાજમાં બોલવાની આવશ્યકતા જેવા મુદ્દા પર વડાપ્રધાન ભાર મૂકે એવી શક્યતા સેવાઈ રહી છે. એવી પણ શક્યતા છે કે પીએમ મોદી રશિયા યુક્રેન યુદ્ધને તાત્કાલિક સમાપ્ત કરવા અને આ યુદ્ધને વાતચીત અને કૂટનીતિ દ્વારા ઉકેલવા માટે પણ ભાર મૂકી શકે છે. બીજી તરફ પીએમ શી જિનપિંગની હાજરીમાં આતંકવાદનો મુદ્દો ઉઠાવવા પર પણ વિચાર કરી શકે છે. આ સંમેલનમાં દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા, ચીનના શી જિનપિંગ, બ્રાઝિલના લુઇસ લુલા દા સિલ્વા સહિત 50થી વધુ દેશોના નેતાઓની સામેલ થવાની સંભાવના છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ આ સંમેલનમાં વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાશે. નોંધનીય છે કે 2019 બાદ પીએમ મોદીનું આ પ્રથમ વ્યક્તિગત બ્રિક્સ સંમેલન છે. બ્યુરો રિપોર્ટ, GSTV.